આજે આપણે ચિત્રકામમાં રેખાઓ કેલિગ્રાફી વિશે શીખીશું। અગાઉના વિડીયોમાં મેં તમને કેતન ચિત્રકલામાં રેખાઓ કેલિગ્રાફી કરતા શીખવેલું હતું। આ પ્રમાણે હું આશા રાખું છું કે તમે આ બધા ચિત્ર પૂર્ણ કર્યા હશે। તો હવે આજે આપણે તમારી આગળ કોરી ડ્રોઈંગની બુક હશે, લઈ લીધી હશે તમે બધાએ, તો એમાં તમારે ફર્સ્ટ પેજ પર આમ ચિત્ર જે હું આજે દોરાવું છું કેલિગ્રાફીના, આના જો બીજો મહાવરો એક દોરવાના છે। તો જુઓ, આજે આપણે કેલિગ્રાફી રેખા બનાવું, તમારે તમારા પેજ ઉપર પેલા હેડિંગ આપવાનું છે ડ્રોઈંગની કોરી બુકમાં। ખાસ યાદ રાખજો, ડ્રોઈંગની ચિત્રકામની જે તમારી પાસે કોરી બુક હશે એમાં તમારે આજે ડ્રો કરવાનું છે। તો સૌ પ્રથમ તમારે બોક્સ ડ્રો કરવાનું છે, એ મેં તમને અગાઉના વિડીયોમાં શીખવ્યું જ છે। સમાન માપ લઈને આપણા ચોરસ તૈયાર કરવાનું છે, આ રીતે એ તમે શીખી ગયા હશે। સ્કેલ નો ઉપયોગ કરીને તમારે ચોરસ તૈયાર કરવાનું છે। અગાઉના વિડીયોમાં જે ચોરસ ડ્રો કરતા શીખવ્યું છે એ જ સેમ રીતે આ ચિત્ર પણ ચોરસનું તૈયાર કરવાનું છે। અને એટલું ખાસ ધ્યાન રાખવાનું છે, ફરી હું કહું છું, કેલિગ્રાફી જ્યારે કરો છો ત્યારે સ્કેલ નો ઉપયોગ કરવાનો રહેશે નહીં। તો આપણે સૌ પ્રથમ આજે ચિત્રકામની કોરી બુકમાં ઊભી રેખા, તો સૌ પ્રથમ તમારે ચોરસ આ રીતે તૈયાર કરવાનો છે। સમાન અંતર માપ લઈને સ્કેલનો ઉપયોગ કરીને તમે ચોરસ તૈયાર કરી શકો છો। પછી એના ઉપર તમારે હેડિંગ આપવાનું ઊભી રેખા, ઉપર સૌ પ્રથમ મોટા અક્ષર હેડિંગ આપવાનું કેલિગ્રાફી રેખાંકન, પછી પેજ ઉપર એના ડાબા ખૂણામાં એક ચોરસ તૈયાર કરીને એમાં ઊભી રેખા હેડિંગ આપવાનું, પછી ચોરસ તૈયાર થાય પછી આ રીતે તમારે આ અડધી રેખા મેં તૈયાર કરી છે, બાકી અગાઉની રેખા કેવી રીતે પૂર્ણ કરવાની એ તમને હું બતાવું છું, એમાં સ્કેલનો ઉપયોગ કરવાનો રહે। અને હા, ચિત્રકામમાં કોઈ પણ તમે ચિત્ર ડ્રો કરો ત્યારે એક વાત ખાસ ધ્યાન રાખો, સૌ પ્રથમ લાઈટ એટલે કે હલકા હાથથી પહેલા તમે જે પણ રેખાંકન કરો છે કરવાનું, ને વચ્ચેથી જરા પણ તમારે પેન્સિલ ઉઠાવવાની નહીં। જ્યાંથી સ્ટાર્ટ કરો આ રીતે પોઈન્ટ ઉપર સ્ટાર્ટ કરો ત્યાં સુધી નીચે સુધી આ રીતે એક તમારી રેખા આવી જ જવી જોઈએ। અને કેવી કરવાની, પહેલા લાઈટ કરવાની, એકદમ હળવા હાથે કરવાની, પછી તમે એને ફરીથી ઉપર એના ઉપર બોર્ડર આઉટલાઈન આપી શકો છો। તો જુઓ, ફર્સ્ટ લાઈન પોઈન્ટ પકડવાના અને લાસ્ટ સુધી છેક સુધી જરા પણ અટક્યા વિના તમારે સીધી લાઈન એને ડ્રો કરી દેવાની છે। તમારે ધ્યાન રાખવાનું કે આપણે જે લાઈન ડ્રો કરો છો એ સમાન અંતર આવે, એટલું વ્યવસ્થિત નહીં આવે તો વાંધો નહીં, પણ તમને દેખાવું છે કે યોગ્ય છે આ રીતે તમારે એક બોક્સ ઊભી રેખાનો પૂર્ણ કરવાનો છે। કઈ બુકમાં? ચિત્રકામની કોરી બુકમાં। એવી રીતે પછી તમારે બીજું બોક્સ ડ્રો કરવાનું છે, એમાં આડી રેખા એ હેડિંગ આપવાનું, પછી આડી રેખા આ રીતે પૂર્ણ કરવાની છે, જે રીતે તમે ઊભી રેખા પૂર્ણ કરી છે એ જ રીતે આડી રેખા પણ પૂર્ણ કરવાની છે, પેન્સિલ ઉઠાવ્યા વગર અને સ્કેલનું માપ લીધા વગર, એમને માટે જેવી વગર એવી કરવાની રહેશે। એના પછી ત્રીજા બોક્સમાં તમારે ત્રાસી રેખા રેડિંગ કરવાની, ત્રાસી રેખા ડ્રો કરવાની છે, એ પણ એક પોઈન્ટ પકડવાનું અને છેક સુધી લાઈન ખેંચી લેવાની છે, આ રીતે પેન્સિલ તમારે છોડવાની નહીં, એક વખત સ્ટાર્ટ કરો પેન્સિલ થી લાઈન ડ્રો કરવાનું, એ પૂરું થાય ત્યારે જ ઉઠાવવાની પેન્સિલ। પછી આવે છે વમળયુક્ત રેખા, વમળયુક્ત રેખામાં પણ તમારે આ રીતે કર્વ, જે રીતે તમે કોઈ પણ ચિત્ર ડ્રો કરો તેમાં પાણી ડ્રો કરો ને, પાણીનું ચિત્ર વમળયુક્તમાં એ જ રીતે તમારે કરવાનું છે। એવું જરૂરી નથી કે ટીચરે જેટલા વમળયુક્ત લીધા એટલા જ તમારા પણ આવવા જોઈએ, તમે તમારી રીતે કરી શકો છો, પણ વ્યવસ્થિત મેં તમને કીધું તમે યોગ્ય અંતર રાખીને અને પેન્સિલ વચ્ચેથી ઉઠાવવાની નથી, જ્યારે ચિત્ર પૂર્ણ થાય તમારી લાઈન ડ્રો પૂરી થાય ત્યારે જ તમે પેન્સિલ અટકાવવાની છે। આ થઈ વમળયુક્ત રેખા। હવે આપણે જોવાની છે તૂટક રેખા, તૂટક રેખા। અત્યારે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, વરસાદથી ખબર છે વરસાદ પડે છે, આપણે કોઈ પણ ચિત્ર દોરતા હોય કુદરતી દ્રશ્ય કે કોઈ પણ એમાં વરસાદ કરીએ, તો વરસાદ કેવી રીતે આપણે દોરીએ, તૂટક લાઈનનો ઉપયોગ કરીએ તો ને, તો આડી પણ આવી શકે, ઊભી પણ આવી શકે, ત્રાસી પણ આવી શકે। તો આજે મેં તમને એક જ બોક્સમાં આડી અને ઊભી તૂટક રેખા શીખવીશ, તો તમારે પણ એક બોક્સ ડ્રો કરવા
પણ સારું થઈ શકે. હવે એ જ બોક્સમાં બીજા ભાગમાં આપણે કઈ લાઈન ડ્રો કરવાની છે? તૂટક રેખામાં આડી તૂટક રેખા. આ બે ભાગ જ કરી દીધા છે એક જ બોક્સમાં. આ રીતે આડી તૂટક રેખા તમારે પૂર્ણ કરવાની રહેશે. એમાં પણ તમારે લાઈન સીધી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને પછી તમારે એમ નથી માનવું કે ટીચરનું બોર્ડ મોટું છે, તમારે ટીચર એક જ પેજ બધા કરી દે. તમારે એકની નીચે એક પણ એક બે ત્રણ ચાર અને પાંચ બોક્સ થયા છે તો ત્રણ બોક્સ તમે ઉપર ડ્રો કરો અને બાકીના બે નીચે યોગ્ય માર્ક લઈને એક જ પેજમાં આ બધી કેલિગ્રાફી તમારે પૂર્ણ કરવાની રહેશે. વ્યવસ્થિત આવી રીતે તમારે દેખાવ જોઈએ. ઉપર બધા ઉપર આવી રીતે હેડિંગ આપવાનું છે. બોક્સની ઉપર તમે કઈ રેખા ડ્રો કરતા છો એ